आम तो गणपति दादा नो महिमा घणो मोटो छे। कहेवाय छे के ज्यां ज्यां विघ्नहर्ता बिराजमान होय त्यां गाम पर आदि व्याधि उपाधि आवती ज नथी। उपलेटाना ढांग गामे एक अनोखा ढूंढाड़ा देवनु मंदिर पण छे, जे भक्तो पोताना मननी वात टपाल द्वारा विघ्नहर्ताने जणावे छे। ઉપલેટા તાલુકાના ઢાંક ગામે લોકોના દુઃખો દૂર કરતા સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ મહારાજનો મહિમા અપરંપાર છે। એક અનોખા દુંધાળા દેવનું મંદિર કે જે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા વિઘ્નહર્તાને જણાવે છે અને પૂજારી દ્વારા દાદાને આ ટપાલો વાંચી સંભળાવવામાં આવે છે અને લોકોના દુઃખ दादा दूर पण करे छे। शुभ कार्य की शुरुआत गजानन गणपति महाराज की पूजा थी थाय छे। आम तो गणपति दादा नो महिमा घणो ज छे। एम कहेवाय छे के ज्यां ज्यां गणपति महाराज बिराज्या होय त्यां गाम पर आदि व्याधि उपाधि आवती नथी, तेमज तेने आगळ राखीने कोई पण शुभ काम करवामां आवे तो भक्तोना कोई पण काममां विघ्न नथी आवतुं। अहींनुं બસ સ્ટેન્ડ પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલું છે। આ ગામમાંથી વિઘ્નહર્તા ગણપતિ મહારાજનો પ્રાગટ્ય થયો છે, ત્યાંથી ઢાંક ગામે કોઈ આફત આવી નથી। આશરે 2000 વર્ષ પૂર્વે આ ગામનું નામ પ્રેયપાટણ હતું। એક સાધુ મહારાજના શ્રાપને લઈને આ ગામ જમીનમાં દંટાયું એવું સાંભળવા મળ્યું કે આવા 84 પાટણ હતા, જેમ કે પ્રભાસ પાટણ, સિદ્ધપુર પાટણ, નાગબાઈનું પાટણ, માત્રીમાનું પાટણ, જે સમયે પાટણ વાવ થયું। આ શ્રાપને લીધે પાટણ ખડભડી ઉઠ્યા કે જો કે આ ગણપતિ મહારાજની અસીમ કૃપાથી બીજા પાટણ બચી ગયા, પરંતુ પ્રેપાટણમાં શ્રાપ શક્તિની તાકાત વધી એટલે બચાવી શક્યા ન હતા। લોકોએ તન મનથી દુઃખીશ્વરે ભગવાનને અંતઃપૂર્વક પ્રાર્થના કરી કે હે ગજાનન દાદા, અમને ફરી ગામ વસાવવા તમારા ભક્તોને એક જ અરજ સ્વીકારજો અને આ શ્રાપથી ઉગારજો। કોઈપણ વ્યક્તિ પવિત્ર ભાવનાથી પવિત્ર શ્રદ્ધાથી પોતાની મુશ્કેલી પોતાનું સંકટ ટપાલ દ્વારા ગણપતિ બાપ્પાને જણાવે, અહીં ભાવિ ભક્તોની મનોકામના પણ પૂર્તિના અસંખ્ય દાખલાઓ પણ છે। છેલ્લા 25 વર્ષથી ટપાલ સેવા શરૂ છે અને રોજથી અનેક ટપાલો પણ મંદિરના શરણામે આવે છે અને પૂજારી આ ટપાલ ગણપતિ મહારાજને વાંચીને પણ સંભળાવે છે અને ગણપતિ દાદા લોકોના દુઃખ પણ દૂર કરે છે। આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર પરિસરમાં આખો શિવ પરિવાર બિરાજે છે। મંદિરના ગેટની અંદર દાખલ થતા જ ગણેશજીના મોટા ભાઈ અને દેવાદિદેવ મહાદેવના મોટા પુત્ર એવા શ્રી કાર્તિક સ્વામીજી મંદિર આવે છે, ત્યારબાદ દેવાદિદેવ મહાદેવ જગન્નાથ મહાદેવજી મંદિર આવે છે, ત્યારબાદ દર્શન માટેના અતિ દુર્લભ એવા સફેદ આંકડાના ગણેશજીનું મંદિર આવે છે, ત્યારબાદ સમૂહ ગણપતિજી મંદિર આવે છે, ત્યારબાદ આ શ્રીદેવીના ગણેશ દર્શન થાય છે। વિપુલ ધામેજા, આરએન ન્યૂઝ, ઉપલેટા।